છેલ્લા 25 દિવસથી અટળ પર ઉતરેલા વલસાડ નગરપાલિકાના હંગામી સફાઈ કામદારોએ શહેરમાં રેલી યોજી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. નગરપાલિકા દ્વારા થયેલા વિરોધમાં 25 દિવસથી સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. જોકે 25 દિવસની હડતાળ બાદ પણ પાલિકાના તંત્ર દ્વારા કોઈ નિરાકરણ માટેની કાર્યવાહી નહીં કરતા હડતાળીયા કામદારોએ પોતાના પ્રશ્નથી પ્રજાને અવગત કરાવવા માટે શહેરમાં રેલી યોજી હતી. આ રેલીમાં પારડી બિલીમોરા નગરપાલિકાના કામદારો પણ જોડાયા હતા. મજૂર સભાના સેક્રેટરી બિપિન પટેલ જણાવું છું કે આજે અમે રેલી જે કાઢી છે એ વલસાડ નગરપાલિકાના કામદારો માટે જે 25-30 વર્ષથી કામ કરે છે તેની કોઈ ન્યાય ન મળતો હતો. ફક્ત રોજમદાર તરીકે જિંદગી પૂરી થતી હતી. એથી અમે નામદાર હાઈકોર્ટની અંદર દાખલ થયેલા અને નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો છે 2/11 રોજ તેનું આજ સુધી એ લોકોએ પાલન કીધું નથી. વાત ફક્ત સીઓ ચીફ ઓફિસર કારણ કે મારે નિયામકના પરિપત્રનો અમલ કરવો પડે. નિયામકના પરિપત્રનો અમલનો સવાલ રહેતો નથી કારણ કે નિયામક પોતે નામદાર હાઈકોર્ટમાં પાર્ટી હતા, મ્યુનિસિપાલિટી ડાયરેક્ટર પાર્ટી હતા અને શહેરી વિકાસના જે ઓફિસર છે એ બી પાર્ટી હતા. એટલે ત્યાં કોઈ જણાવવાની જરૂર જ નથી. તેને લઈને લોકોમાં અસમજ ન ફેલાય એટલે લોકોને સમજાવવા માટે કે ભાઈ અમે જે માગે છે તે બરાબર છે. કામદારો આજે બી સફાઈ કામદારો બહારથી લાવ્યા છે એને 500 રૂપિયા રોજ આપે છે, જ્યારે આ લોકોને 300 રૂપિયા રોજ આપે છે. એ જ 500 રૂપિયા અમને આપે તો એ કોઈ બીજો સવાલ રહેતો નથી. કોર્ટે એવો હુકમ કર્યો છે કે જે 20-25 વર્ષથી કામદારો કામ કરે છે એ લોકો એ લોકોની જગ્યા પર કામ કરે છે, એને પાછળથી લીધેલા કે આગળથી લીધેલા કે પાછલી રીતે લીધેલા એનો કોઈ મિનિમમ રહેતો નથી. કારણ કે એ જ કામદારો કામ કરતા આવેલા છે અને 20-20 વર્ષથી કામ કરતા હોય તો જો ખોટી રીતે લેવાયેલા તો તમારે એને કાઢી મૂકવા જોઈએ અને નહીં કાઢ્યા તો જવાબદારી તમારી છે. અને તેને તમારે 1/14 એરિયા આપવાનું, 1/19 સુધીની 1/19 તમામ કામદારને લઘુત્તમ મહેકમમાં લેવાના. લોકો લગભગ આ અંદર લગભગ 1500-2000 કામદારો જોડાયા છે. એની અંદર વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા, બિલીમોરા નગરપાલિકા, બીજા જે ઇન્સ્ટિટ્યૂટ છે પીડી લાઇટ, સિવિલ હોસ્પિટલ, આલોક છે, ડેમોસા છે, રેમન્ડ છે, એ બધી પીડી લાઇટ કંપની બી અહીં જોડાયેલી છે. અમારા મજૂર લોકોને જે હાઈકોર્ટે જે હુકમ કર્યો છે કે આ લોકોને આટલા દિવસની અંદર હાઈકોર્ટનો હુકમના આધારે પરમિટન કરવાના, પણ આજરોજ સુધી એ લિમિટ ચૂકી ગયા છે અને પરમિટન કર્યા નથી. આજે તમે જુઓ કે વલસાડમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. એટલે એક રેલીનું આયોજન કરીને લોકો પાસે સંદેશ પહોંચાડ્યો છે કે અમારા જે મજૂર લોકો છે જે સવારે વહેલા ઉઠીને તમારા સાફ સફાઈ કરતા હતા એ લોકોને જો ઓર્ડર મળી જાય તો અમે લગભગ 1.5 દિવસની અંદર આ વલસાડને પાછું સ્વચ્છ એટલું કરશું કે એમાં અમે તમને ખાતરી આપીએ છીએ.